જે કે ડિજિટલ એજ્યુકેશનમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર કોમર્સ વિષય વિભાગ બે પ્રકરણ એક શેર બહાર પાડવા મિત્રો વિભાગ 2 ની અંદર શેર બહાર પાડવાની જે પ્રક્રિયા છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ટોપિકની અંદર આપણે શેર હપ્તા અંગે જે સેક્રેટરીની ફરજો છે એની માહિતી મેળવી હતી પણ હવે સમજો કે શેર હપ્તા નથી આવતા તો આવા સંજોગોમાં શું કરી શકાય તો સ્વાભાવિક છે કે કોઈ પણ રીતે આપણે શેર છે એ શેરની કિંમત વસૂલવી પડે તો અહીંયા શેર જપ્તી આવો શબ્દનો પ્રયોગ થાય છે તો આજના ટોપિકની અંદર ક્વેશ્ચન નંબર બારની અંદર શેર જપ્તીની જે વિધિ છે એ વિધિ વિશે આપણે ચર્ચા કરવાના છીએ પરીક્ષાની અંદર ચાર માર્ક્સમાં પૂછાય કે શેર જપતીની વિધિ જણાવો ક્વેશ્ચન નંબર બાર તો એની અંદર પહેલા આપણે શેર જપ્તી છે એનો સામાન્ય શબ્દ એ સમજવો જરૂરી છે જપતી એટલે જપ્ત કરવા પણ ક્યારે જપ્ત કરી શકાય તો અહીંયા તમને આપ્યું છે કે શેર ઉપર બાકી હપ્તો શેર હોલ્ડરો પાસેથી મંગાવવામાં આવે છે આવો હપ્તો ન ભરનાર શેર હોલ્ડરોના શેર જપ્ત કરવામાં આવે છે મિત્રો અહીંયા ખાસ તમને કીધું છે કે કોઈ પણ વ્યક્તિનો આપણે શેર જપ્ત કરી શકતા નથી પણ કયા સંજોગોમાં જપ્ત કરી શકાય તો કે બાકી હપ્તો જે છે એ ન ભરે એવા સંજોગોમાં અહીંયા એનો અર્થ પણ આપેલો છે કે શેર જપ્તી એટલે શેર પર મંગાવેલો હપ્તો વસૂલ નહીં આવતા આખરના ઉપાય તરીકે શેર પર ભરાયેલી રકમ જપ્ત કરવી જો મિત્રો અહીંયા તમને કીધું છે કે મંગાવેલ હપ્તો વસૂલ નહીં આવતા આખરના ઉપાય તરીકે આ અંતિમ ઉપાય છે આ દર વખતે આવું જ કરવું આવું હોતું નથી પણ અંતિમ ઉપાય તરીકે આપણે આ ઉપયોગ કરી શકીએ શેર છે જપ્ત કરી શકીએ શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલા બાકી હપ્તા નહીં ચૂકવવાના કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરે આજ દિન સુધી શેર પર ભરેલી રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવું અને તે શેર હોલ્ડરના સભ્યપદનો ફરજિયાત અંત લાવવો મિત્રો અહીંયા તમને કીધું છે કે શેર જપ્તી એટલે આપણે કાયદેસર રીતે જે હપ્તા મંગાવ્યા છીએ અને એની ઉપર એ રકમ ચૂકવતો નથી આર્ટિકલ્સની કાયદેસર વિધિ મુજબ ડાયરેક્ટ આપણે જપ્ત કરી શકતા નથી પણ એની જે વિધિ એની જે પ્રોસિજર છે એ પ્રોસીજર ફરજિયાતપણે આપણે ફોલો કરવી પડે એને અનુસરીને જ કામ કરવું પડે અને એનાથી શું થાય તો કે એનું નામ પણ રદ થાય અને સભ્યપદનો ફરજિયાત આવે આમ શેર જપ્તી એ કંપનીના સંચાલકોએ લીધેલું એક પ્રકારનું શિક્ષાત્મક પગલું છે શેર જપ્તી માટે નિયમનપત્ર આર્ટિકલ્સમાં સત્તા હોવી જોઈએ પહેલેથી આર્ટિકલ્સમાં એનું લખાણ કરેલું હોવું જોઈએ કોન્ટ્રાક્ટ કરેલો હોવો જોઈએ જોઈએ શેર જપ્તીની વિધિ એની અંદર પહેલો મુદ્દો છે બાકી હપ્તાની યાદી તૈયાર કરવી હવે આપણે છેલ્લે સેક્રેટરીની ફરજો જોઈતી શેર હપ્તા અંગે અને છેલ્લે આપણને એ મુદ્દાની અંદર એવું હતું કે ભરણાં ચિઠ્ઠીના આધારે સભ્યપત્રકમાં એની નોંધ કરવી અને માંગ્યા છતાંય હપ્તા નહીં ભરનાર આવા સભ્યોની અલગથી યાદી તૈયાર કરવી તો અહીંયા તમને એ જ કીધું છે સેક્રેટરી બેંક પાસેથી મળેલી ભરણા પરથી જે સભ્યોએ શેર પરના હપ્તાની રકમ ભરી ન હોય એમની યાદી તૈયાર કરવાની પહેલું પગથિયું છે બાકી હપ્તાની યાદી તૈયાર કરવી બીજું પગથિયું છે કે બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી કોની સમક્ષ રજૂ કરવાની મિત્રો તો બોર્ડ ઓફ ડિરેક્ટર સંચાલક મંડળ છે સંચાલક મંડળની સમક્ષ આપણે એને રજૂ કરવાની છે બાકી હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી તે સંચાલક મંડળ સમક્ષ જરૂરી ચર્ચા વિચારણા કર્યા પછી એટલે કે ચર્ચા વિચારણા કરી જપ્તીના નિર્ણય માટે રજૂ કરવામાં આવે છે સેક્રેટરી એવું કહે કે ભાઈ હવે આ લોકોએ આપણને હપ્તા છે હપ્તા આપ્યા નથી તો આનું શું કરવું તો એની ચર્ચા વિચારણા થાય ને અંતે એ નિર્ણય લેવામાં આવે છે કે હવે આપણે એના શેર જપ્ત કરીએ એટલે બીજું પગથિયું છે બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી ત્રીજું સભ્યને સ્મૃતિપત્ર મોકલવો સ્મૃતિપત્ર એટલે મિત્રો આપણે ગયા વર્ષે એટલે કે ધોરણ અગિયારની અંદર પણ આવો અભ્યાસ કર્યો હશે કે સ્મૃતિપત્ર પાઠવવો જ્યારે નાણાં આપણે લેવાના હોય અને ન આપતો હોય તો આપણે એને યાદ કરાવવા માટે ખાલી એક ટકોર કરવા માટે આપણે એને સ્મૃતિપત્ર પાઠવતા હોઈએ છીએ જે સભ્યોએ નિયત સમય મર્યાદામાં બાકી હપ્તાની રકમ ભરી નથી તેમને સ્મૃતિપત્ર મોકલવામાં આવે છે અને હપ્તાની રકમ વ્યાજ સહિત ચોક્કસ તારીખ સુધીમાં ભરી દેવા જણાવવામાં આવે છે એટલે સ્મૃતિપત્રની અંદર આપણે હજી શિક્ષાત્મક પગલું નથી લેવાનું પણ આપણે સમજો કે આઠ ટકાના શેર બહાર પાડ્યા હોય તો આઠ ટકા લેખે એનું જે વ્યાજ થતું હોય એ વ્યાજ એને ભરી અને ચોક્કસ તારીખ સુધીમાં એને આપણને જમા કરાવવાનું હોય છે આવો સ્મૃતિપત્ર એને આપવાનો રહે છે જોઈએ તો ચોથા મુદ્દાની અંદર અંતિમ ચેતવણી પત્ર મોકલવો સ્મૃતિપત્ર એટલે યાદ કરાવ્યું હવે એને અંતિમ ચેતવણી ફાઈનલ લાસ્ટ વોર્નિંગ જેને કહેવાય આપણી ભાષામાં જે લાસ્ટ વોર્નિંગ માટે આપણે એને પત્ર મોકલવો સભ્યને પહેલા સ્મૃતિપત્ર મોકલવા છતાં તેનો કોઈ પ્રતિભાવ ન મળે તો અંતિમ ચેતવણી પત્ર રજિસ્ટર્ડ રજીસ્ટર્ડ પોસ્ટથી મોકલવામાં આવે છે જેમાં પત્ર મળીએથી ચૌદ દિવસમાં વ્યાજ સહિત નાણાં ભરવાની તાકીદ કરવામાં આવે છે આ તાકીદનું પાલન નહીં થાય તો શેર જપ્ત થશે તેવી ચેતવણી આપવામાં આવે છે જો કે અંતિમ ચેતવણી પત્ર મળ્યા પછી ચૌદ દિવસમાં વ્યાજ સહિત નાણાંની રકમ ભરવાની મિત્રો યાદ રાખજો કેટલા દિવસ ચૌદ દિવસમાં વ્યાજ સહિત રકમ ભરવાની જો આવું ન થાય વ્યાજ સહિત એ રકમ આપણને ચૌદ દિવસમાં નથી આપતો તો એના જે શેર છે એ શેર જપ્ત થતા હોય છે છેલ્લે સોરી પાંચમો મુદ્દો શેર જપ્તીનો ઠરાવ ચેતવણી પત્ર મોકલવા છતાં જે સભ્ય ચૌદ દિવસમાં હપ્તાની રકમ ન ચૂકવે તો તેમના શેર જપ્ત કરવામાં આવે છે આ અંગે સંચાલક મંડળની સભામાં શેર જપ્તીનો ઠરાવ પસાર કરવામાં આવે છે મિત્રો અહીંયા તમને કીધું છે કે ચેતવણી પત્રમાં ચેતવણી પત્ર મોકલવા છતાં પણ ચૌદ દિવસમાં રકમ ન મળે તો છેલ્લે આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર સંચાલક મંડળ છે ની સભામાં આપણે રજૂઆત કરવાની એજે સેક્રેટરી તરીકે કે ભાઈ હવે એના આપણે શેર જપ્ત કરવા પડશે એટલે શેર જપ્તીનો ઠરાવ પસાર કરવામાં આવે છે શેર જપ્તીની નોટિસ મોકલવી મિત્રો કંપની છે અને કંપનીના બે જ એના કાયદાકીય નિયંત્રણો હોય એટલે એમને કોઈ વસ્તુ આપણે કરી શકતા નથી એટલે આપણે નોટિસ મોકલવી પડે અહીંયા તમને કીધું કે સંચાલક મંડળની સભામાં શેર જપ્તી અંગે પસાર થયેલા ઠરાવની રૂએ સેક્રેટરી કોણ આ કામ કોણ કરશે સેક્રેટરી સભ્યને શેર જપ્તીના નિર્ણયની જાણ કરતી નોટિસ મોકલે છે તેની સાથે શેર જપ્તીના ઠરાવની નકલ પણ મોકલવામાં આવે છે અને સભ્યના શેર રદ કરવાની જાણ ડિપોઝિટરીને અને શેર ફેરબદલી એજન્ટને કરવામાં આવે છે જો મૂર્ત સ્વરૂપે શેર હોય તો સભ્યને શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરવા જણાવવામાં આવે છે જે અંતિમ જે નોટિસ જપ્તી માટેની છે એ મોકલવામાં આવે અને એની જાણ પણ આપણે કોને કરવાની તો એનો ફેરબદલીનો જે એજન્ટ હોય એ એનો જે ડિપોઝિટરી જેમાં એનું જેનું જેમાં એનું એકાઉન્ટ હોય એકાઉન્ટ એને પણ આપણે એની જાણ કરવામાં આવે છે મૂર્ત સ્વરૂપે શેર હોય તો સભ્ય ફરજિયાતપણે એ જે કંપનીના શેર જેના છે એને ફરજિયાત આપણે એને પાછા ચૂકવ પાછા આપવા પડે છે ત્યારબાદ જાહેર નોટિસ આપવી જાહેર નોટિસની અંદર સેક્રેટરી વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપીને જણાવે છે કે અમુક નંબરના શેર જપ્ત થયા હોવાથી આ શેરોમાં કોઈએ લેવડ દેવડ કરવી નહીં નહીં તો કંપનીની કોઈ જાતની જવાબદારી રહેશે નહીં એટલે સેક્રેટરી આ વર્તમાનપત્રોની અંદર જાહેર નોટિસ આપે દાખલા તરીકે શેર નંબર એક હજાર અગિયારથી એક હજાર વીસ આ દસ શેર જપ્ત કર્યા છે તો એની નોંધ એના નંબર પણ એની અંદર વર્તમાનપત્રમાં રજૂ કરવા પડે છે અને એમાં સ્પષ્ટતા કરવામાં આવે કે એની સાથે કોઈ જાતની શેરની લેવડ દેવડ કરવી નહીં અંતિમ પગથિયું સભ્યપત્રકમાં નોંધ કરવી જાહેર નોટિસ આપ્યા બાદ છેવટે કંપની સેક્રેટરી સભ્યપત્રકમાં શેર જપ્તીની નોંધ કરે છે ને જેના શેર જપ્ત થયા છે તે સભ્યનું નામ સભ્યપત્રકમાંથી દૂર થાય છે એટલે હવે એ કંપનીનો કોઈ જાતનો એ સભ્ય રહેતો નથી એટલે કંપની સાથે એને કોઈ નિસ્બત પછી રહેતી નથી કંપનીને એ વ્યક્તિ સાથે એ શેર હોલ્ડર સાથે પણ કોઈ નિસ્બત રહેતી નથી એટલે કે એનું નામ તક સોરી નામ છે રદ કરવામાં આવે છે દૂર કરવામાં આવે છે એટલે ટોટલ આઠ આઠ પગથિયાની અંદર શેર જપ્તીની વિધિ થાય પહેલું તો કે બાકી હપ્તાની યાદી તૈયાર કરવી બીજું બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી ત્રીજું સભ્યને સ્મૃતિપત્ર મોકલવો ચોથું અંતિમ ચેતવણીપત્ર મોકલવો પાંચમું શેર જપ્તીનો ઠરાવ છઠ્ઠું શેર જપ્તીની નોટિસ મોકલવી સાતમું જાહેર નોટિસ આપવી આઠમું પત્રકમાં એની નોંધ કરવી એટલે આવા આઠેક મુદ્દાઓની અંદર આને વહેંચવામાં આવ્યું છે અને આ રીતે આપણે શેર જપ્ત કરી શકીએ મિત્રો જેકે ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને વધુને વધુ વિદ્યાર્થી સુધી શેર કરો બે લાયકનનું બટન દબાવો કે જેનાથી બધા જ વિડીયોની માહિતી તમને સરળતાથી ઘરે બેઠા મળી શકે આપના ઇલેક્ટ્રોનિક માધ્યમની અંદર એ સ સહજતાથી મળ એટલા માટે બે લાયકનનું બટન દબાવો કોઈ પણ જાતની ક્વેરી હોય પ્રશ્ન હોય અથવા કાંઈ સજેશન આપવું હોય તો અમારી યુટ્યુબ ચેનલ જે કે ડિજિટલ એજ્યુકેશનમાં કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો જેનાથી અમે આવનારા વિડીયો છે વધુમાં વધુ સારી રીતે આપને આપી શકીએ આના પછીનો જે ટોપિક છે આવતા પીડી આવતા વિડીયોમાં આપણે જોવાના છીએ કે શેર જપ્તી અંગે સેક્રેટરી શું કામ કરે એટલે કે શેર જપતી અંગે સેક્રેટરીની ફરજો શું હોઈ શકે એ આપણે આવતા વિડીયોની અંદર જોવાના છીએ ક્વેશ્ચન નંબર તેરની અંદર આજે આટલું રાખીએ ધન્યવાદ જય હિન્દ જય ભારત